नमस्कार मित्रों, वर्ल्ड विद्या विथ विशाल माँ आप सबनु हार्दिक स्वागत छे। शू तमे क्यारे विचार्यु छे के आपणे जाते मकान बनावीए तो कया मटेरियलनो उपयोग करवो जोईए, के आपणे सौ बिल्डर के ए मटेरियलनो उपयोग करीने ज मकान बनावता होईए छीए। आजे आपणे आ मुद्दा पर वात करशुं। आपणे ज्यारे मकान बनावानो विचारीए त्यारे एमां जे केटलाक महत्वना पासा छे एमां नंबर एक, आपणुं मकान टकाउ होवुं जोईए, मजबूत होवुं जोईए, भूकंप सहन करी शके एवुं होवुं जोईए। नंबर बे, फायरप्रूफ पण होवुं जोईए। नंबर त्रण, सुंदर होवुं जोईए। नंबर चार, शियाळा અને ગરમીમાં આપણને વાતાનુકૂલિત હોવું જોઈએ, એટલે કે ઉનાળામાં ઠંડીનો અનુભવ કરાવે એસી વગર, અને શિયાળામાં આપણે હૂંફ આપે। તો અત્યારે જે આપણું મટીરિયલ છે મકાન બનાવવાનું, સિમેન્ટ અને કોન્ક્રીટ, એ પ્રમાણે નથી। કારણ કે 1990-91માં બનેલા મકાન જે લગભગ અત્યારે 30 વર્ષના હશે, એ તમે જોઈ શકો છો એની મજબૂતાઈ કેટલી છે। એની સામે તમે જે વિસ્તારમાં રહો છો, તમે જે જિલ્લામાં રહો છો, ત્યાં તમને સહેજે 80-100 વર્ષ જૂના મકાનો મળી રહેશે, જે એક બે માળના હોઈ શકે, જેમાં મેડી હશે। તમને શું લાગે છે કયું મટીરિયલ છે? એ મટીરિયલમાં મોટા ભાગે સિમેન્ટ નથી, એમાં લાકડું છે, માટી છે, ચૂનો છે। દુનિયામાં અત્યારે સૌથી જે જૂના મકાનો છે એના જે અભ્યાસો થયા છે એમાંથી એક મકાન 10,000 વર્ષ જૂનું છે, અને આ મકાન માટીનું બનેલું છે। આ માટીના જે મકાન છે એને કોબ હાઉસ કહે છે, COB, કોબ। કોબ હાઉસ બનાવવા માટે 3 વસ્તુઓ જોઈએ, માટી, રેતી અને ડાંગરની જે હસ્ક આવે, ફોતરા, ઘાસ આવે એ। આનાથી જે મકાનો બને છે એટલા સુંદર બને છે, એટલા મજબૂત બને છે કે ઘણા બધા કોબ હાઉસીસ બુલેટ પ્રૂફ હોય છે, એની આસપાસ ગોળી પણ જઈ શકતી નથી। આવા મકાનોનું આંતરિક તાપમાન ઉનાળામાં 30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું રહે છે, એટલે એમાં એસીની પણ જરૂર હોતી નથી। આ મકાનો, મેં કહ્યું એમ, ખૂબ મજબૂત હોય છે, એ ભૂકંપ સહન કરી જાય છે। કારણ કે આ મકાનને આપણે ઈંટોથી નથી બનાવેલા, માટીથી બનાવેલા છે, એટલે આ મકાન એક માટીનું એક જ યુનિટ ગણાય છે, એટલે એની જે મજબૂતાઈ છે વધી જાય છે। બીજું, કોબ હાઉસીસની દિવાલોમાં કાચની બોટલોનો ઉપયોગ થાય છે, એટલે આખી દિવાલમાં નહીં પણ અમુક અમુક જગ્યાએ એ કાચની બોટલ રાખવામાં આવે છે, જેનાથી શું થાય છે કે કારણ કે કાચ એવી વસ્તુ છે કે જે સહજ રીતે ડીકમ્પોઝ નથી થતી પ્રકૃતિમાં, અને ખૂબ મજબૂતી આપે છે દિવાલને। અને બીજું, એનાથી બહારનું જે લાઇટિંગ છે એ પણ નેચરલી મળી રહે છે। આવા મકાનો અત્યારે દુનિયાભરમાં બની રહ્યા છે। ભારતમાં પણ મડ હાઉસીસ, કોબ હાઉસીસનો બીજો અર્થ થાય છે માટીના મકાનો, એટલે કે મડ હાઉસીસ, મડ હાઉસીસ બનાવવાનો ટ્રેન્ડ પણ સરસ શરૂ થયો છે, અને એની કિંમત તમે જાણશો તો તમને ખૂબ નવાઈ લાગશે। માટીના મકાન બનાવવાની કિંમત જે છે એ જો ભોંયતાળિયાનું મકાન આપણે બનાવીએ તો એ લગભગ 7 લાખમાં બની જાય છે। હવે વિચાર કરો, ક્યાં આપણું મકાન બનાવવાનું સપનું, એ કારણ કે એમાં મોટો ખર્ચ રહેલો છે એના લીધે થઈને આપણે સંકોચ અનુભવતા હોય છે, ને ક્યાં 7 લાખ રૂપિયા? આ દિશામાં વિચારવું જોઈએ, આ દિશામાં વિચારવું એટલા માટે જોઈએ કારણ કે આ માટીના મકાનો જે છે એ આપણને સૌને એક પ્રકારની હૂંફ આપે છે, મજબૂતાઈ આપે છે, સૌંદર્ય આપે છે, તો બીજું શું જોઈએ? પણ જો તમારા મનમાં એવું હોય કે ભાઈ માટીના મકાન તો જૂનવાણી લાગે, એમાં તો મોડર્ન એમ્યુનિટીઝ ના હોય, તો તમે આ ચિત્ર જુઓ। આ બધા ફોટોગ્રાફ્સ એ રિયલ માટીના મકાનોના છે, કોબ હાઉસીસના છે। અત્યારે એમાં મોડર્ન આર્કિટેક્ચરલ ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આ બધા મળીને એટલું સુંદર કામ કરી રહ્યા છે કે આવા મકાનો ભવિષ્યમાં સૌને ખૂબ ગમશે, અને જો એ સસ્તા બનશે તો લોકો એ વધુને વધુ એ દિશામાં આગળ વધશે। તો મને લાગે છે આપણે સૌ આ દિશામાં વિચારીએ કે મકાન એટલે માત્ર સિમેન્ટ શા માટે, મકાન એટલે માત્ર કોન્ક્રીટ શા માટે, મકાન એટલે માટી પણ હોઈ શકે, અને આવા મકાનમાં રહેવાથી જે ફિલિંગ આવે છે એ કંઈક ગજબની હોતી હશે। તો મને લાગે છે આજની વાત આપને ગમી હશે। મળીએ છીએ વર્લ્ડ વિદ્યા વિથ વિશાલના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।